આવતીકાલે પ્રજાજનોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરતા માંડવીના જાણીતા પ્રખર કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી મતદાન કરતી વેળાએ મતદાન મથકોએ સેવા આપતા આર્મીના જવાનો પોલીસને તેમજ શિક્ષકો વગેરે સરકારી કર્મીઓને સાથ સહકાર આપવા જાણીતા કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી પ્રજાજનોને આહવાન કર્યો હું અશ્વિનભાઈ શાસ્ત્રી કથાકાર છું આ બધા પરિચિત જ છો અને કાલે આપણું એક મહાપર્વ ઉજ છે લોકશાહીનું મહાપર્વ અને ચૂંટણી ચાલી રહી છે ભારત દેશ માટે અને આપણા દેશનું સુકાન વડાપ્રધાન કોણ બનશે એ આપણે બધા એ નક્કી કરી અને આપણે એને ઉપર ચૂંટીને મોકલવાના છે તો કાલે મતદાનનો દિવસ છે સર્વે દેશવાસીઓને મારી વિનમ્ર અપીલ છે કે આપ બધા કામ જરૂર કરજો પણ મતદાનનું કામ અવશ્ય કરજો તો કાલે અમે પણ મતદાન કરવા જવાના જ છીએ અમારી કથા ભાગવત ચાલુ છે ત્યાં પણ અમે અપીલ કરી છે મતદાન માટે બધાને જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે ચૂંટણી આપણું મહાપર્વ છે અને આપણે બધાએ સો એ સો ટકા મતદાન કરવું જોઈએ આપણે મતદાન કરવું અને બીજાને પણ મતદાન માટે આપણે પ્રેરિત કરવા તો લોકશાહીનું આ પર્વ છે આપણને જ્યાં એમ વિશ્વાસ લાગે કે આનાથી આ દેશનો વિકાસ થશે આનાથી આ ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહેશે તમારો દિલ તમારો આત્મા જ્યાં કબૂલ કરે ત્યાં તમે વોટ આપજો ત્યાં તમે મત આપજો અને એની પાછળ દાન શબ્દ લાગે છે મત દાન તો આ મોટા મોટું એક દાન છે તો આપ બધા અવશ્ય પણ નાગરિકો છીએ અને મહેમાનોને ઉજળો આવકાર આપવો અને મહેમાનોની સરભરા કરવી એ તો આપણી કાયમી પરંપરા રહી છે તો જયારે ચૂંટણી ચાલતી હશે તો એ ચૂંટણીના તેના પોલિંગ એજન્ટો હશે ચૂંટણીના કોઈ અધિકારીશ્રીઓ હશે પોલીસના જવાનો હશે વ્યવસ્થા જાળવવા માટે આર્મીના જવાનો પણ હશે આ બધા આપણા માનવનતા મહેમાનો છે અને આપણા દેશના નાગરિક અને આપણા જ છે સુરક્ષા માટે માટે આ મહાપર્વ શાંતિથી ઉજવાય એટલા લોકો હાજર છે તો આપણે બધા એને સાથ સહકાર આપવો અને બિલકુલ સુખ શાંતિપૂર્વક આ આપણો ઉત્સવ ઉજવાય લોકશાહી ઉજવાય છે ઉત્સવ કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન થવા જોઈએ કોઈ પણ પ્રકારનું મનદુખ ન થવું જોઈએ આપણો દિલ આપણો આત્મા જ્યાં કબૂલ કરે ત્યાં મત દેવાનો છે ભાઈ મતદાન અવશ્ય પણ કરવાનું પણ આપણા મહેમાનો જે છે આપણા દેશના જવાનો જે આપણા માટે રાત થી ખડે પગે ઉભા છે પોલીસમેન છે પોલીસવાળા છે પોલિંગ એજન્ટો છે શિક્ષકો છે એ લોકો પોતપોતાની આ ફરજ બજાવવા માટે અહીંયા આવે છે અને દેશ માટે આટલું સમર્પણ કરે છે આપણે એ લોકો સાથે માનથી સન્માનથી વર્તવાનું આપણે એમને પૂરેપૂરો સાથ સહકાર આપવાનો અને કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કોઈ પણ પ્રકારનો ઝઘડો ન થાય એવી રીતે આપણો આનંદ અને ઉલ્લાસ અને ઉત્સાહથી આપણો આ લોકશાહીનો પર્વ ઉજવાય એવી આપણે ખાસ સૌ તકેદારી રાખીએ અને દિલ આત્મા જ્યાં કબૂલ કરે દેશનો જ્યાં વિકાસ તમને દેખાય એમ લાગે કે ભારતીય સંસ્કૃતિ અહીંયા સુરક્ષિત છે અહીંયા તમે પ્રેમથી મતદાન બધા અવશ્ય પણ કરજો એવી નમ્ર મારી અપીલ છે તમે મતદાન કરજો અને સૌને મતદાન કરાવજો ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય